જય સિયારામ મિત્રો, હું યશ નિંબારકા આપ સૌનું સ્વાગત કરું છું અમારી ચેનલ મારુતિ સ્ટુડિયો જાળિયામાં. આજથી આપણે પોષ મહિનાનું 12 રાશિનું રાશિ ભવિષ્ય શરૂ કરીશું. નવી સિરીઝ જેમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પોષ મહિનાનું મેષ રાશિનું રાશિ ભવિષ્ય. તો ચાલો શરૂ કરીએ આપણા આ વિડીયોને. શું વિચાર કરો છો? આ માસ પોહ મહિનો આપના માટે ખૂબ જ સુંદર સમય છે તીર્થોની અને પ્રવાસના એવા સ્થાનોની યાત્રા માટે, મુસાફરી માટે. જો આપ આપના સહપરિવાર સાથે તીર્થોની અથવા તો કોઈ પણ એવા પ્રવાસની યાત્રા માટે જો આપની ઈચ્છા છે તો આ માસ પોષ મહિનો આપના માટે ખૂબ જ સુંદર સમય આવી રહ્યો છે, જેથી આપ પોતાના પરિવાર સાથે તેનો આનંદ માણી શકશો. તો જો આપની ઈચ્છા તીર્થોની યાત્રા કરવાની છે, દ્વારિકા, ડાકોર, સોમનાથ, રામેશ્વર, હરિદ્વાર જેવા અનેક તીર્થોની યાત્રા કરવાના, દર્શન કરવાના, ધર્મ સ્થાનોની મુલાકાત લેવાનું જો આપની ઈચ્છા થઈ રહી છે તો આ મહિનો પોષ માસ આપના માટે ખૂબ જ સુંદર સમય છે. તો આ માસ પોષ મહિનો જે જાતકો સરકારી ખાતાકીય તપાસોનો સામનો કરી રહ્યા છે તેઓને માટે ખૂબ જ હળવાશ ભર્યો રહેશે, કારણ કે આ માસમાં આપની સમક્ષ જે કાંઈ પણ સરકારી ખાતાકીય તપાસો થઈ રહી છે તેમાં આપને રાહત મળશે અને આપની માટે સરળતા ભર્યો અને સરળ રહેશે. આપને ખાસ હળવાશનો અનુભવ કરાવતો આ મહિનો આપનો સાબિત થશે. આ માસ દરમિયાન આપને પોતાનું ઘરનું ઘર હોવાની ઈચ્છા પૂર્ણ થતી, આપનું સપનું સાકાર થતું હોય એવું માલૂમ પડશે. તો જે લોકોને આ માસ દરમિયાન પોતાનું ઘર કે ફ્લેટ લેવાની ઈચ્છા હોય તેઓને માટે પણ આ સમય ખૂબ જ સુંદર સમય છે. પારિવારિક સંયુક્ત મિલકતમાં ભાગ, સારો એવો હિસ્સો મળશે આપને. તો આ માસ દરમિયાન જો આપના ભાઈઓ આતે જેમાં આપનો જે હિસ્સા પડવાના હશે જો પારિવારિક સંપત્તિમાં, તો સંયુક્ત મિલકત જે આપની પારિવારિક હશે તેમાં આપને સારો એવો હિસ્સો મળી રહેશે.